મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? આશા રાખું છું તમે બધા મજામાં હશો. મજામાં છો ને? મને ખબર છે એકદમ મજામાં છો. તોફાન કરો છો, મસ્તી કરો છો ને ફૂલ એન્જોય કરી રહ્યા છો. અને હું પણ તમારી સાથે આવી જ મોજ કરવા આવી ગઈ છું. મોજ કરશો ને? આજે આપણે મોજ કરવાના છે. શું કરવાના છે? મોજ. હું તમને બતાવું મોજ કેવી રીતે થાય. અને ચલો એ પહેલા મોજ કરવા માટે એક નાનું જોડકણું ગાઈએ. મારી સાથે જોડકણું ગાવું છે? ગાવું છે ને? તો ચલો આપણે જોડકણું ગાઈએ. ઊભા થઈ જાઓ તમારી જગ્યા પર. થઈ ગયા? ચાલો. તો કાગડા ભાઈ, કાગડા ભાઈ, કાગડા ભાઈ, કાગડા ભાઈ, કાકા કાકા કરતા કાગડા ભાઈ, કાગડા ભાઈ, કાકા કાકા કરતા ભલે તમે છો પાકા, ભલે તમે છો પાકા, આજે નહીં ભાવો, આજે નહીં ફાવો, આજે નહીં ફાવો, આજે નહીં ફાવો, જલ્દી ઘરે જાઓ, જલ્દી ઘરે જાઓ. આ પૂરી મોમાં ગઈ, આ પૂરી મોમાં ગઈ, આવજો કાગડા ભાઈ, આવજો કાગડા ભાઈ, કાકા કરતા ઉડી ગયા. જો કાગડા ભાઈ ક્યાં ગયા? ઉડી ગયા. ક્યાં મોકલી દીધા આપણે એમના? ઘરે મોકલી દીધા. બાળ મિત્રો, કાગડા ભાઈ ક્યાં રહે? ક્યાં? ઝાડ પર. હા, કાગડા ભાઈ ઝાડ પર રહે. પણ ઝાડ પર ક્યાં રહે? હા, માળામાં રહે. માળો સાના ઉપર બનાવે? ડાળી પર. બનાવે ને ડાળી પર. તો હું આજે જ તમને એવી સરસ મજાની એક પ્રવૃત્તિ કરાવવાની છું. આપણી પ્રવૃત્તિ શું છે ખબર? સરપ્રાઈઝ છે, નથી કહેવાની. મને એમ કહો, તમને લોકોને બધાને ગાર્ડનમાં જવાનું ગમે છે ને? જો સ્ક્રીન પર કેવું સરસ મજાનું ગાર્ડનનું ચિત્ર છે, દેખાઈ રહ્યું છે ને? તો હું આજે તમને એવી જ મોજ કરાવું છું. જો કેવું સરસ મજાનું ગાર્ડનનું પિક્ચર છે, ધ્યાનથી આ પિક્ચર નિહાળો તમે. બાળકો, તમે બધા બગીચામાં જાઓ છો ને? બગીચામાં કઈ કઈ રાઇડ્સ હોય છે? હા, જો તમારી સ્ક્રીન પર હિંચકા છે, જમ્પિંગ છે, લસરપટ્ટી છે વગેરે વસ્તુ છે ને, તમે બધા હિંચકા પર બેસો છો, બેસો છો. કોને કોને હિંચકા ગાવા ગમે છે? બધાને. સરસ ગમે છે બધાને હિંચકા ગાવા, હે ને? તો કોના ઘરે હિંચકા છે? અરે, તમારા બધાના ઘરે હિંચકા છે તો તમને તો બહુ મજા આવતી હશે ને હિંચકા ગાવાની. તમે જોયું ને ગાર્ડનનું ચિત્ર, હે ને? કેવા સરસ મજાના છોકરાઓ આનંદ કરતા હતા. તમે પણ ગાર્ડનમાં જાઓ છો તો આવી જ મસ્તી કરો છો ને? હા, અને તમારા ઘરે હિંચકા તમે ખાઓ છો, બરાબર ને? બાળ મિત્રો, આજે આપણે આવી હિંચકાની મોજ કરવાના છે. પણ તમને થતું હશે, ટીચર એ તો ગાર્ડનમાં ને ઘરમાં હોય એ જ હિંચકા, હે ને? બાળ મિત્રો, એવું ના હોય. બાળ મિત્રો, હિંચકાનો મતલબ એવો નહીં કે હિંચકા પર બેસીને ઝૂલવું. હા, હિંચકા પર બેસીને ઝૂલવું એવો મતલબ હિંચકાનો નથી. તમે જેમ ગાર્ડનમાં જાઓ છો ત્યાં ચીચો હોય છે, તો તમે ઉપર નીચે થાવ છો ને, તો એ પણ એક મોજ કરી કહેવાય. એ પણ એક હિંચકાનો ભાગ છે. સ્લાઇડિંગ કરો છો, લસરપટ્ટી ખાવ છો ને, એ પણ એક આનંદ માણ્યો કહેવાય, હિંચકાનો જ. હા, એવી જ રીતે તમને એમ થાય ટીચર એને તો લસરપટ્ટી કહેવાય ને ચીચો કહેવાય. બાળ મિત્રો, હિંચવું, હિંચકા ગાવું એટલે જ હિંચકો નહીં. હા, એટલે હિંચકો નહીં. કેમ કહો? હિંચકો એટલે હિંચવું એટલે તમે આગળ જાઓ, પાછળ આવો, એ પણ એક હિંચકાનો ભાગ છે. મતલબ કે હિંચવાનો ભાગ છે. હા, આગળ જવું, પાછળ આવવું, ઉપર નીચે થવું, બરાબર, આ પણ, અને સરકવું, આ પણ એક ઇંચકાનો ભાગ છે. આનો પણ એક તમે આનંદ માણ્યો છે, જેમ કે લસરપટ્ટી દ્વારા, ચીચા દ્વારા, અને ઇંચકા પર તો બેસીને, બરાબર ને? તો આવી જ રીતે આપણે બીજી કઈ કઈ રીતે હિંચકાની મોજ માણી શકાય તે જ તમને બતાવવા આવી છું. બાળ મિત્રો, આ તો હું તમને બતાવીશ, પણ તમારે મને એક પ્રોમિસ કરવાની છે. કરશો? હા, કરશો કે નહીં?
કરશો ને? હા, કેવી રીતે કરવાની છે કહો? કેવી પ્રોમિસ? હું જે તમને બતાવું ને, હા, જે ચિત્ર દ્વારા બતાવું યા ફિર કઈ પણ વસ્તુ કરવાનું કહું ને, એની મજા તમારે માણવાની છે. અને જ્યારે આપણે મળીએ ને ત્યારે મને પાક્કું કહેવાનું છે કે હા ટીચર, તમે મને કહ્યું હતું ને આ રીતે મોજ માણજો, તો અમે માણી હતી. તો જો બાળ મિત્રો, તમારી સ્ક્રીન પર એક પિક્ચર દેખાય છે. દેખાયું? સાનું છે? હા, ટાયરનું મને ખબર છે. પણ બાળ મિત્રો, આ ટાયર સામાય ઉપયોગ થાય? હા, સામા થાય? પપ્પાની ગાડીમાં, પછી ટ્રેક્ટર, ટેમ્પા, આ બધામાં ઉપયોગ થાય ને, અને મમ્મીની મોપેડમાં પણ. સાચી વાત ને? અને તમે જે વાનમાં બેસીને સ્કૂલે આવો છો, બસમાં બેસીને સ્કૂલે આવો છો, એ પણ સારું બનેલું હોય છે. એનું ટાયર આ હોય છે ને, આવું જ ટાયર હોય છે ને તમારી બસ, વાન, પપ્પાની ગાડીનું. સાચી વાત ને બાળ મિત્રો? બાળ મિત્રો, જયારે આ ટાયર નકામું થઈ જાય છે ત્યારે આ ટાયરનો ઉપયોગ કઈ રીતે થતો હશે? તમને એમ થતું હશે ટીચર, હિંચકા પરથી તમે ટાયર પર આવી ગયા? હા બાળ મિત્રો, એ જ તો મોજ કરાવવા આવી છું. જો બીજું પિક્ચર દેખાયું તમારી સ્ક્રીન પર? હા. હવે બાળ મિત્રો, આ મને કહો શું થઈ ગયું? હિંચકો? તમે કહી દીધું હિંચકો, પણ ટાયરનો હિંચકો થઈ ગયો. બાળ મિત્રો, ટાયરનો હિંચકો બની શકે. જોયું? ત્રણ બાજુ ટાયરને બાંધી દીધું અને એની મોજ લેવાની કેવી મજા આવે છે. જો કેવા સરસ મજાના બાળકો હિંચકા ગાઈ રહ્યા છે. કદાચ તમે આવી મજા લીધી જ હશે, અને નહીં લીધી હોય તો તમારે ટાયરનો હિંચકો બનાવીને મજા લેવાની છે. બરાબર બાળ મિત્રો? જોયું ને ટાયરનો ઉપયોગ કેવી રીતે ગાર્ડનમાં પણ થઈ શકે છે. જો બીજા પણ ટાયરના પિક્ચર તમને દેખાઈ રહ્યા છે. દેખાયા ને? ચલો બાળ મિત્રો, હવે બીજી મોજ લઈએ. લેવી છે ને? મજા આવે છે તમને? તમને એમ થતું હશે ટીચર, ઝાડ પર ટાયર બાંધી દીધું અને આપણે એની મોજ લીધી. પણ બીજા પણ ઝાડનો ઉપયોગ કઈ રીતે થાય છે મોજ લેવા હિંચકાની, તે તમને બતાવું. જો બાળ મિત્રો, તમારી સ્ક્રીન પર એક પિક્ચર દેખાય છે. શું કરી રહ્યા છે આ ત્રણ બાળકો? ડાળી પકડીને હિંચકા ગાઈ રહ્યા છે, લટકી રહ્યા છે. છે ને? કેવા મજા કરી રહ્યા છે. હા, તમે જ્યારે મમ્મી પપ્પા સાથે બહાર જાઓ ને ઝાડ દેખાય ને, તો આવે તે જ બાળકોની જેમ લટકીને મોજ લેજો. વડનું ઝાડ જોયું છે? હા, જોયું હશે. અને એને વડવાઈ હોય છે. આ વડવાઈને પકડીને પણ મોજ લઈ શકાય. તમે જ્યારે પણ વડનો ઝાડ જુઓ તો પકડીને મોજ લેવાનું ભૂલતા નહીં. બાળ મિત્રો, જો તમારી સ્ક્રીન પર બીજું એક પિક્ચર દેખાય છે, એની મોજ બતાવી રહી છું. સાનું છે? સ્કૂલ ગેટ. સ્કૂલે તમે આવો છો ને, તમારો સ્કૂલનો ગેટ આ ટાઈપનો કંઈક હશે, યા ફિર તમારા ઘરે પણ આવો ગેટ હશે. હા ને બાળ મિત્રો, તમને એમ થતું હશે કે ટીચર, આ ગેટનો ઉપયોગ કઈ રીતે હિંચકા તરીકે થઈ શકાય? હા ને, એવું થાય છે ને બાળ મિત્રો. મેં તમને શું કહ્યું હતું? હિંચકો એટલે હિંચવું નહીં, આગળ ને પાછળ જવું તો પણ એને હિંચેલું જ કહેવાય. હવે આ ગેટ પર તમે ઉભા રહી જાઓ અને એક પગ નીચે રાખીને તમે એને ધક્કો મારશો તો ગેટ ક્યાં જશે? આગળની તરફ જશે. તો તમને પણ હિંચકાની મોજ થશે. આવું મમ્મી પપ્પા સાથે પણ કરજો, યા ફિર મમ્મી પપ્પાને પૂછજો કે તમે નાના હતા ત્યારે આવી રીતે ગેટ ઉપર લટકીને હિંચકાની મોજ લીધી છે? બાળ મિત્રો, તમારી સ્ક્રીન પર એક પિક્ચર દેખાઈ રહ્યું છે. તમે એને ધ્યાનથી જોજો અને વિચારજો કે તમે આમાંથી કઈ કઈ વસ્તુની હિંચકાની મોજ તરીકે ઉપયોગ કરી શકો છો. કેવી રીતે તમે કરો છો તેની યાદી રાખજો, અને જ્યારે પાછા આપણે મળીએ ત્યારે મને કહેવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી બાય બાય બાળમિત્રો.